विद्यार्थी मित्रों आपणे दाखला नंबर 11 आ वीडियो अंदर सॉल्व करिए जेनी अंदर आपणे कहेवामां आव्युं छे के नीचे आपेला 100 अवलोकनोनो अवरोध वितरणनो मध्यक 148 छे तो कूटती आवृत्तिओ F1 अने F2 शोधो। हवे विद्यार्थी मित्रों ज्यारे आपणे कूटती आवृत्तिनुं कहेवामां आवशे त्यारे एनी बे लाक्षणिकताओ तमारे याद राखवानी। कूटती आवृत्तिमां हंमेशा मध्यकनी किंमत आपी देवामां आवी होय छे। घणा विद्यार्थीओ ज्यारे सूत्र मूके छे त्यारे मध्यकनी किंमत लखता ज नथी, राइट? दे फॉरगेट दिस, ए लोको आ भूली जाय छे। अने कुल અવલોકનો ફ્રીક્વન્સી આવૃત્તિનું ટોટલ અહીંયા આપી દેવામાં આવ્યું હોય છે, એટલે આ બે ઇન્ફોર્મેશન જ્યારે બે મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યારે હોય જ। હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે વિચલનની રીત, ધારેલા મધ્યકની રીત, સીધી રીત આ ત્રણ રીતમાંથી કોઈ પણ રીતે કરી શકો છો, પણ હું પસંદ કરીશ વિચલનની રીત, કારણ કે વિચલનની રીતમાં ભલે ખાનાઓ વધારે છે, કદાચ તમને નહીં ગમતી હોય, પણ વિચલનની રીત એટલે યુઆઈ વાળી રીત, તો એ રીતની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું જે કેલ્ક્યુલેશન્સ છે, ગણતરી છે, તે ખૂબ જ સરળ થઈ જાય છે, એટલે હું વિદ્યાર્થીઓને આ જ રીત કરવા માટે આગ્રહ કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો ટેબલ બનાવી દઈએ। આ જે ટેબલ છે ઉપર પ્રશ્નો આપવામાં આવ્યું છે એને જ મેં ઊભું ટેબલ બનાવી દીધું, તે આડું ટેબલ છે। હવે આપણે XI, હવે વિદ્યાર્થી મિત્રો XI કેવી રીતે બનાવીશું આપણે, તો 0 + 49 અને એનું અડધું, તો 0 + 49 એટલે 49, 49 ના અડધા, 49/2 49 ના અડધા, 2 × 4 49 ના અડધા આપણે લોંગ મેથડથી જ કરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે। 49/2 2 × 4 0 9 2 × 8 1.0 × 5 = 10 એટલે તમે જોઈ શકો છો 24.5। હવે વિદ્યાર્થી મિત્રો આમાં દરેક સ્ટેપ્સની અંદર, દરેક વર્ગની અંદર આ મેથડ કરવી જરૂરી નથી, હવે તમારે વર્ગ લંબાઈ એડ કરતા જવાનું। હવે વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ કેટલી છે, તો વર્ગ લંબાઈ એટલે કે આને અધસીમા કહેવાય, આને ઉધ્વર સીમા કહેવાય, રાઈટ? તો વર્ગ લંબાઈ કેવી રીતે મેળવીશું, ઉધ્વર સીમા માઇનસ અધસીમા વત્તા 1। હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે વત્તા 1 કેમ, તો એ આપણે થોડી વારમાં સમજીશું, પહેલાં આપણે કિંમત લઈ લઈએ। ઉધ્વર સીમા 49, અધસીમા 0 + 1 49 + 1 50, એટલે આમાં વર્ગ લંબાઈ થશે 50। આ +1 જ્યારે જ લેવા, ત્યારે જ લેવાનું જ્યારે તમારું આવૃત્તિ વિતરણ અસતત હોય। હવે પ્રશ્ન થાય અસતત આવૃત્તિ વિતરણ શું છે, અસતત આવૃત્તિ વિતરણ એટલે કે જેમાં ઉધ્વર સીમા પુનરાવર્તિત ન થતી હોય। અહીંયા જુઓ 49 પછી 49 નથી, અહીંયા 50 છે, અહીંયા 99 પછી 99 નથી, 100 છે, તો આને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય, રાઈટ? અને જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમારે તફાવત એટલે કે ઉધ્વર સીમા માઇનસ અધસીમા વત્તા 1 કરવાનું રહેશે, એટલે આમાં વર્ગ લંબાઈ થશે 50 નહીં કે 49, રાઈટ? એટલે આમાં હવે 50 એડ કરતા જવાનું, રાઈટ? તો આ રીતે તમને આખું મળી જશે 24.5 + 50 74.5 + 50 124.5 + 50। અને હવે જ્યારે બે મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યારે એક મહત્વની નોટ, કદાચ તમને નોટ કરવી તો કરી શકો છો, કે તમે જે એ લો એઝ્યુમ્ડ, રાઈટ, એ લો જે એઝમ્પશન કરો, તે ક્યાં તો F1ની સામેનું એ લેવાનું, એટલે ક્યાં તો એ બરાબર આ લઈ શકાય અને ક્યાં તો એ બરાબર આ લઈ શકાય, આ બેમાંથી કોઈ પણ ના લો તો નહીં ચાલે, આ બે જ ઓપ્શન છે તમારે પાસે એ લેવા માટે, તમે એ આખી લાઈનમાંથી કોઈ પણ લઈ શકો, પણ જ્યારે બે મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યારે ક્યાં તો F1ની સામેની વેલ્યુ અને ક્યાં તો F2ની સામેની XIની વેલ્યુ એ લઈ શકાય। સી બરાબર 50 એ મેં એક્સપ્લેન કર્યું, એની કિંમત 124.5, એટલે કે મેં એ કયું લીધું વિદ્યાર્થી મિત્રો, તો એ મેં F1ની સામે ઓળ લીધું, આ મારું થઈ ગયું એ, સો એ ઇઝ ઇક્વલ્સ ટુ 124.5। અને UI આપણે શોધી લઈશું, તો UI ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો, UI ઇઝ ઇક્વલ્સ ટુ XI - A/C। હવે એકમાં હું સોલ્વ કરીને બતાવીશ, યુઆઈમાં એકમાં સોલ્વ કરીને બતાવીશ, પહેલું છે તેની વાત કરીએ, તો પહેલું જે વર્ગ છે એમાં યુઆઈની, યુઆઈ શોધવા માટે આપણે કિંમતો મૂકીએ, પહેલાં સૂત્ર લખી દો યુઆઈનું XI - A/C। હવે XIની વેલ્યુ કેટલી છે, 24.5, એટલે XI = 24.5 - A, દેટ ઇઝ 124.5/C, સી એટલે કે વર્ગ લંબાઈ જે 50 છે, આ વર્ગ લંબાઈમાં ખાસ ધ્યાન રાખવું, નોન રિપીટિંગ હોય તો તમારે એક એડ કરવાનો, નહીં તો આખો દાખલો ખોટો પડશે। હવે આ બંનેનો તફાવત જો તમે લો તો તમને મળશે -100, મોટી સંખ્યાનું ચિહ્ન, રાઈટ? આ પ્લસ આ માઇનસ, -100/50, તો દેટ્સ -2, તો અહીંયા આપણે લખી શકીએ -2। હવે આટલું બધું કેલ્ક્યુલેશન ના કરવું હોય તો, આટલું બધું કેલ્ક્યુલેશન લખવું હોય તો લખી લો, હું ડિલીટ કરું છું, આટલું બધું કેલ્ક્યુલેશન ના કરવું હોય તો સરળ રસ્તો એ છે યુઆઈ વાળી રીતમાં જ આ રસ્તો કરવો, કે જ્યાં તમે એ લો તેની સામે 0
ઉપરમાં માઇનસ નીચે પ્લસ, જ્યાં તમે એ લો તેની સામે ઝીરો, ઉપર માઇનસમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં માઇનસ વન માઇનસ ટુ, નીચે પ્લસમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં સોલ્ટ. હવે છેલ્લું ખાનું FIUI. FIUI એટલે આ ખાનું ફ્રિકવન્સીનું ખાનું, આવૃત્તિનું ખાનું, અને આ ખાનું એનો મલ્ટીપ્લાય. તમે જુઓ આપણું ગણતરી કેટલી નાની થઈ ગઈ. કદાચ તમે જોશો તો માઇનસ ટુ ઇન્ટુ ટેન તમે મોઢે જ કરી શકો. એટલે યુઆઈ વાળી રીતની ખાસિયત એ છે કે તમારી ગણતરી નાની થઈ જાય. માઇનસ ફિફ્ટીન અહીંયા ઝીરો, રાઈટ, કોઈને પણ ઝીરો સાથે ગુણાકાર કરો તો ઝીરો. તો એફ વન ઇન્ટુ ઝીરો ઝીરો, અહીંયા ટ્વેન્ટી, અહીંયા થર્ટી, થ્રી એફ ટુ, અહીંયા એઈટ. હવે વિદ્યાર્થી મિત્રો આ બધાનો આપણે ટોટલ કરીએ. કઈ રીતે ટોટલ કરીશું? તો આ બંનેનું ટોટલ કરી દેવાનું, જે થશે માઇનસ થર્ટી ફાઈવ. આ બંને અને આનું ટોટલ કરી દઈશું, તે થશે ત્રીસ ને વીસ પચાસ ને આઠ અઠાવન, અને થ્રી એફ ટુ એમનું એમ. એટલે આપણે શું કરીશું, આ બંનેનું પહેલાં સોલ્વ કરીએ. તો પ્લસ માઇનસ માઇનસ, અઠાવનમાંથી પાંત્રીસ માઇનસ કરવા પડશે, રાઈટ. તો અઠાવનમાંથી પાંત્રીસ માઇનસ કરીએ તો ત્રેવીસ, અને મોટી સંખ્યાનું ચિહ્ન વત્તા ત્રેવીસ. એટલે આપણે અહીંયા લખીશું ટ્વેન્ટી થ્રી પ્લસ થ્રી એફ ટુ, થ્રી એફ ટુ એમનું એમ. અહીંયા શું કરીશું, બધાને ટોટલ પંદર ને દસ પચીસ, પચીસ ને વીસ પિસ્તાલીસ, પિસ્તાલીસ ને પંદર સાહીઠ, સાહીઠ ને બાસઠ, બાસઠ વત્તા એફ વન વત્તા એફ ટુ, બરાબર છે. એફ વન એફ ટુ અહીંયા એમનું એમ રહેશે. હવે યુઆઈ વાળી રીતનું સૂત્ર લગાવી દઈએ આપણે, જે છે એક્સ બાર એટલે કે મધ્યક બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ અપન સિગ્મા એફ આઈ ઇન્ટુ સી. હવે આમાં કિંમતો મૂકી દઈએ. એક્સ બારની કિંમત છે 148, એની કિંમત છે તો આપણે એ લીધું હતું 124.5. તમે અહીંયા જોઈ શકો છો, તો આપણે લખી દઈએ 124.5 સિગ્મા એફ આઈ યુ આર યુ 23 પ્લસ 3 એફ ટુ. હવે મહત્વની વાત, સિગ્મા એફઆઈમાં શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા વિદ્યાર્થીઓના પેપર ચેક કરતી વખતે જોયું છે કે તે લોકો આ કિંમત લખી દે છે 62 પ્લસ એફ વન પ્લસ એફ ટુ, પણ વિદ્યાર્થી મિત્રો એ નહીં લખાય. પણ આપણા જે પ્રશ્નમાં અવલોકનોનું ટોટલ આપવામાં આવ્યું હોય તે જ લખાશે. બે મિસિંગ ફ્રીક્વન્સી હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખવું. અહીંયા શું આવશે, સીની વેલ્યુ 50, વર્ગ લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સિમ્પ્લિફાય કરીએ તો આ થઈ જશે 2. કેમ? તો કે 50 દુ 100, 50 2 100, હવે છેદમાં આવી ગયું 2. હવે હજુ આને સિમ્પ્લિફાય કરીએ વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે સિમ્પ્લિફાય કરીશું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પ્લિફાય કરવા માટે આપણે લસાઅ લઈશું. આના નીચે કંઈ નથી તો 1, આના નીચે કંઈ નથી તો 1, 1, 1 અને 2 નો લસાઅ થશે 2. એટલે આને આપણે સિમ્પ્લિફાય કરીએ. 148 નીચે 1, 1 ને કેટલાથી ગુણીએ તો 2 આવે 2, 1 ને કેટલાથી ગુણીએ તો 2 આવે 2, 2 ને કેટલાથી ગુણીએ તો 2 આવે 1, રાઈટ. સો ધીસ હાઉ યુ કેન ગો અહેડ. 148 ગુણ્યા 2 થશે 296, અહીંયા થશે 249. આ જે 1 છે તે બંને સાથે છે, 23 સાથે અને 3F2 સાથે પણ. પણ કોઈને પણ 1થી ગુણાકાર કરીએ તો તેનું તેજ આવે, એટલે આપણે કોપી કરી દીધું 23 પ્લસ 3F2. હવે સિમ્પ્લિફાય કરીએ, 296 માઇનસ 249 માઇનસ 23, આ બંને આ બાજુ આવી ગયા, અહીંયા 3F2 24, 3 આ બાજુ આવે તો ડિવાઇડમાં, એટલે કે F2ની કિંમત મને મળી ગઈ 8. હવે આ જે વેલ્યુ આપણે શોધી હતી સિગ્મા એફ આઈઝ ઇક્વલ ટુ 62 પ્લસ એફ વન પ્લસ F2, એનો ઉપયોગ હવે કરીશું. જ્યારે એને સૂત્ર મૂકો ત્યારે મૂકવાની જરૂર નથી. હવે આના બરાબર શું આપણને ખબર છે, રાઈટ, આ બંને ફ્રિકવન્સી. હવે આમાંથી એક F2 આપણને મળી ગઈ છે તો F2 ની જગ્યાએ લખી દઈએ 8, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે 70 પ્લસ F1 ઇઝ ઇક્વલ ટુ 100, 70 ક્યાંથી આવ્યું, 62 પ્લસ 8. હવે હજુ આગળ જઈએ, F1 ઇઝ ઇક્વલ્સ ટુ 100 માઇનસ 70, ઇઝન્ટ ઇટ, એટલે F1 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 30, રાઈટ, 100 માઇનસ 70. સો ફ્રિકવન્સી 130, ફ્રિકવન્સી 28, એટલે આપણને મિસિંગ ફ્રિકવન્સી વિદ્યાર્થી મિત્રો મળી ગઈ. વિદ્યાર્થી મિત્રો જેટલા પણ તમે વિડીયોઝ જોઈ રહ્યા છો તે દાખલાઓ તમારે જોયા વગર સોલ્વ કરવા પ્રયત્ન કરો. જો તમે ન કરી શકો તો વિડીયો જોઈને સોલ્વ કરો. એકવાર સોલ્વ કર્યા પછી ફરીથી પ્રેક્ટિસ માટે, કોન્ફિડન્સ ગેઇન કરવા માટે કે તમને આવડે છે કે નહીં, જેટલી ગણિતમાં તમે પ્રેક્ટિસ કરશો એટલા જ વધુ સારા માર્ક્સ મેળવી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો એના અથવાનો દાખલો, 11 નંબરનો માર્ચ 2016માં 11 નંબરનો જે દાખલો છે તેનો અથવામાં આ છે, જેમાં પણ મિસિંગ ફ્રિકવન્સી છે, રાઈટ. બટ કમ્પેરેટિવલી આ તમને નાની મેથડથી તમે કરી શકશો. કઈ રીતે? તો જુઓ, તમને આ પ્રશ્ન આપવામાં આવ્યો છે, બરાબર છે. હવે મધ્યસ્થ હોય એટલે એમાં ઘણી બધી રીતો નથી, જેવી રીતે ધારેલા મધ્યકની રીત, જેવી રીતે વિચલનની રીત મધ્યકમાં હોય છે તેવી આમાં નથી. આમાં ફક્ત તમારે ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી CFIનું ખાનું બનાવવાનું રહેશે. CFIનું ખાનું ખૂબ સરળતાથી બનાવી શકાય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે 12 છે તે મેં કોપી કર્યું, રાઈટ. હવે 12 કોપી કર્યા પછી બીજા ખાનામાં 12 વત્તા 30, 42, પછી 42 વત્તા A, પછી 42 વત્તા A વત્તા 65. તો મેં ડાયરેક્ટ કરી દીધું 42 વત્તા 65, 107 વત્તા A,
मध्यस्थ वर्ग हाईलाइट करवानो छे। मध्यस्थ वर्ग विद्यार्थी मित्रों के रीते हाईलाइट थई शकशे, तो मध्यस्थ वर्ग में तमारे जुवानो के तमने मध्यस्थ केटलो आपवामां आव्यो छे 46 वर्ग में जुवानो 46 कोनी वच्चे आवे, तो 40 थी 50 नी वच्चे मध्यस्थ आवी जाय 46, एटले आपणे आने एनसर्कल कर दईए अने आपणे गोल कर दईए। तो विद्यार्थी मित्रों आ जे छे ते आपणो थई गयो मध्यस्थ वर्ग। कदाच तमे वधारे बेटर समझी शको ए माटे हुं हाईलाइट ज करी दउं छुं जेथी तमने ख्याल आवे आपणो मध्यस्थ वर्ग छे, राइट। सो दिस इज माय मीडियन क्लास, मध्यस्थ वर्ग। हवे आना परथी घणी बधी वेल्यूज तमारे काढवानी छे, तो मध्यस्थ वर्ग परथी आपणे बधी वेल्यूज काढीए। वेल्यूज काढवानुं खूब ज ध्यानथी समझजो, ए खूब ज महत्वनुं छे। तो सौथी पहेला मध्यस्थ वर्गनी अधसीमा, आ मध्यस्थ वर्ग छेनी अधसीमा अने उध्वर्सीमा मैं हमणां समजाव्युं, आ अधसीमा आ उध्वर्सीमा। तो अधसीमा विद्यार्थी मित्रों थशे केटली 40, तो एने आपणे एल थी डिनोट करीशुं। टोटल नंबर ऑफ ऑब्जर्वेशन, कुल अवलोकनों के 230, कुल अवलोकनों मैंने क्या खबर पड़ी, तो तुम जी सको 230 क्वेश्चन में आप, राइट, एट कुल अवलोकनों 230। मध्यस्थ वर्ग की आगना वर्ग की संचय आवृत्ति, सी एफ एट मध्यस्थ वर्ग की आगना वर्ग की आवृत्ति नहीं संचय आवृत्ति, एट आज खाली आवृत्ति कहते हैं 42 प्लस है, तो अँ लखीशू 42 प्लस है। एफ मध्यस्थ वर्ग की आवृत्ति, मध्यस्थ वर्ग की आवृत्ति 65 65। અને વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈમાં તમે જુઓ તો આ સતત આવૃત્તિ વિતરણ છે, એટલે 20 - 10 10, રાઈટ, પ્લસ 1 કરવાની જરૂર નથી કારણ કે તમારું અસતત આવૃત્તિ વિતરણ નથી, તો અહીંયા લખીશું 10। હવે વિદ્યાર્થી મિત્રો આટલી વેલ્યુ કાઢવા તમને સમજ પડી હોય તો હવે આપણે સૂત્ર લગાવી દઈએ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે મીડિયન ઇઝ 46, મધ્યસ્થ 46 છે અને 46 46 એ વર્ગ 40 થી 50માં છે, એટલે આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો 40 થી 50, બરાબર છે। હવે આપણે એનની વેલ્યુ લખીએ 230, જે આપણને પ્રશ્નમાં આપવામાં આવી છે, તેના અડધા કરીએ તો થશે 115। આ કેમ મેં અડધા કરીએ, કારણ કે સૂત્રમાં તે કિંમત આપણે મૂકવાની છે, આ મધ્યસ્થનું સૂત્ર છે, એમાં એમ બરાબર 46 જે પ્રશ્નમાં આપવામાં આવ્યું છે 46, એલ એલની કિંમત 40 અહીંથી આવી, એન અપોન 2 115, રાઈટ। સી એફ, સી એફની વેલ્યુ તમે અહીં જોઈ શકો છો નીચે 42 વત્તા એ, એને કાઉન્સમાં એટલે લખી કે 12 - 60 છે। એફ એફ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંથી વેલ્યુ આવી એની, એફની વેલ્યુ 65, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને સી 10, 46 - 40, અહીંયા -42 - 60 છે એટલે -65 = 110, અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 46 માંથી 40 જાય તો 6, અહીંયા 115 માંથી 42 જશે તો 73 - 65, અહીંયા 65, અહીંયા 10। હવે વિદ્યાર્થી મિત્રો લસા અ લઈ લઈએ। હવે વિદ્યાર્થી મિત્રો 6 × 65 અને અહીંયા નીચે લઈ લીધું 10, અહીંયા 73 - 1, 73 - 1 એટલે નીચે ન લીધું કે એ આપણે એને એકલો પાડવાનો છે, તો એને છેદમાં નહીં રાખી શકાય, અંશમાં જ રાખવો પડે, એટલે આપણે એને ડિનોમિનેટરમાં નથી લેતા। 390 upon 10, 0 0 કેન્સલ, 39 = 73 - 1, 73 આવા જો આવે તો માઇનસમાં, -34 = -1, બીગા નંબર સાઈન, 73 માંથી 39 જાય તો 34, મોટી સંખ્યાનું ચિહ્ન, એ બરાબર મને મળી ગયું 34। હવે વિદ્યાર્થી મિત્રો આમાં હું કિંમત મૂકીશ, રાઈટ, 150 + a + b, જે મેં ટેબલની અંદર સર્ચ કરીને લખ્યું છે, ટોટલ કરીને લખ્યું છે, આમાં આપણે એની કિંમત મૂકી દઈએ 184 150 - 34 184, બિલીવ આઉટ જશે તો માઇનસ, એટલે બી બરાબર 46, એટલે કે આપણી ખૂટતી આવૃત્તિ 34 અને 46 છે। તો આપણે 11 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો, 11 નંબરનો દાખલો અને 11 નંબરની અથવાનો દાખલો આ વિડીયોની અંદર સમજ્યા, આપણે 12 નંબરનો દાખલો નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું। આશા રાખું છું તમને સમજ પડી રહી છે, તમારા ફીડબેક સજેશન્સ તમે યુટ્યુબ પર કમેન્ટ કરીને અથવા વોટ્સએપ નંબર 9510297374 પણ આપી શકો છો। વિદ્યાર્થીઓ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો।